નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો સ્કૂલમાં ભૂવો બોલાવી અને તાંત્રિક વિધિ કરાવવામાં આવી. વલસાડના ધરમપુરના નગરધરી ગામની આ ઘટના છે, શાળાનો આ બનાવ છે. નગરધરી ગામની પ્રાથમિક શાળામાં તાંત્રિક વિધિનો આક્ષેપ. ગામના શૈક્ષણિક સંસ્થાના સભ્યએ આ આક્ષેપ કર્યા છે. બાર મરઘા એક બકરાની બલિ ચડાવાઈ હોવાનો પણ આક્ષેપ છે. ચાલુ સ્કૂલમાં બાળકોની હાજરીમાં જ આ પ્રકારે તાંત્રિક વિધિ કરવામાં આવે. ચાલુ સ્કૂલમાં બાળકોની હાજરીમાં બકરા અને મરઘાની બલિ ચડાવવામાં આવી. જમીન દાનમાં આપનાર પરિવારના રસોઈયાએ કરાવી હતી વિધિ. ડાંગથી ભૂવો બોલાવવામાં આવ્યો અને શાળામાં તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી. શાળા પરિસરમાં ઘણી જગ્યાએ ખાડા પણ ખોદવામાં આવ્યા છે. શાળા પરિસરમાં જમીન ખોદીને તાંત્રિક વિધિ કરાવાઈ હતી. શાળા પરિસરમાં જ મરઘા અને બકરાની બલિ પણ ચડાવાઈ હોય તેવા આક્ષેપ સામે આવ્યા. અહીંના જે રસે છે એને ભગત બોલાવેલા ડાંગથી, ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી. ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા, કંઈ એ લોકોને ખબર ને કંઈ અહે માટે એ લોકો ખોદતા હતા. ને પછી એ લોકોએ રાતના સમયે પછી એ બધું એક પતાવ્યું. ને પછી રાતના સમયે એ લોકોએ એ 8 વાગે જેવું મને ખબર પડી, એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ 12 મરઘા આપેલા ને બકરકો આપેલો ને 25 નારલા ફોડેલા. ચાલુ સ્કૂલમાં તાંત્રિક વિધિના બનાવથી રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક શૈક્ષણિક સંસ્થાના સભ્યોની નારાજગી. ભણતરના સ્થાને તાંત્રિક વિધિ અને બલિના પાઠનો આક્ષેપ છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી. એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગથિયા પાસે જ એ લોકોએ ખોદેલું હતું. ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે. માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પેડ નહીં એ લોકોને બેસે. તો સ્કૂલમાં જ ભૂવો બોલાવી અને તાંત્રિક વિધિ કરાઈ હોવાની ઘટના સામે આવી છે ધરમપુરમાંથી. વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ પણ જોડાઈ ચૂક્યા છે. જી ભરતસિંહ, ચાલુ સ્કૂલમાં જ વિદ્યાર્થીઓની હાજરીમાં બલિ ચડાવવામાં આવી, શું છે સમગ્ર ઘટના અને આ મામલે શાળા સંચાલકનું શું કહેવું છે? બિલકુલ પૃથક છે. વલસાડના આ ધરમપુર તાલુકાના અંતરિયા વિસ્તારમાં આવેલી આ નગરધરી પ્રાથમિક શાળાની ઘટના છે. સ્કૂલની અંદર 250થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે જ સ્કૂલમાં હોસ્ટેલ હોવાથી ત્યાં આગળ પણ 60થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. ત્યારે 20 દિવસ અગાઉ આ શાળા પરિસરની અંદર જ શાળામાં રસોયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોયા નામના એક રસોયાએ ડાંગથી ભૂવા બોલાવ્યા હતા અને ત્યારબાદ દિવસ દરમિયાન શાળામાં વિવિધ જગ્યાએ તાંત્રિક વિધિ કરી અને મેલી વિદ્યાના બહાને વિધિ કરવામાં આવી હતી. શાળામાં અનેક જગ્યાએ ખાડા પણ ખોદવામાં આવ્યા હતા અને ત્યાં તે તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. એટલું નહીં પરંતુ શાળાનું જે રસોડું છે ત્યાં આગળ પણ વિધિ કરવામાં આવી હતી. આ રીતે જે દ્રશ્ય જોઈ અને કેટલાક લોકોએ છે તે આર્યો નહીં કરવા માટે જાણ કરી હતી, પરંતુ આપણે જણાવીએ કે જે ગંજુભાઈ ભોયા જે શાળાના રસોયા છે તેમના પરિવાર દ્વારા શાળાને જમીન દાન કરવામાં આવી હતી. આથી તેઓએ શાળાને તાળા મારી દેવાની ધમકી આપી અને આ રીતના તેમના પર દાદાગીરી કરી હતી. અને આ વિડીયો અત્યારે આ સમગ્ર બનાવ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બને છે. પૃથા જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. અને સમાચારમાં હવે વાત કપિરાજના આતંકની. અમદાવાદમાં કપિરાજે આતંક મચાવ્યો છે. સરખેજ વિસ્તારમાં 25 લોકો પર તેઓએ હુમલો કર્યો. સરખેજ રોઝા ચીકુનીવાડી વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો. 25 લોકોને કપિરાજે બચકા ભર્યા છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ફોરેસ્ટ વિભાગ સરખા જવાબ ન આપતા હોવાનો પણ આક્ષેપ છે. સ્થાનિકો લાકડી લઈ અને પહેરો કરવા મજબૂર બન્યા. કપિરાજનો આતંક સામે આવ્યો છે. લોકો હાલ અત્યારે લાકડી લઈ અને પહેરો કરવા મજબૂર બન્યા છે. વન વિભાગને જાણ કરવા છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ સરખો જવાબ નથી આપવામાં આવી રહ્યો, ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ કપિરાજના આતંકથી મુક્તિ મળે, કારણ કે લાકડી અને દંડાના સહારે હાલ અત્યારે લોકો રહેવા મજબૂર બન્યા છે.
અમદાવાદના સરખેજ રોજા વિસ્તારમાં કપિરાજનો ત્રાસ છે તે વધી ગયો છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ આપણી સાથે અહીંના જે લોકો છે વાત કરીશું. આજીભાઈ, અત્યારે કપિરાજનો ત્રાસ છે તે વધી ગયો છે, કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે? અમદાવાદ શહેરમાં કૂતરાનો ત્રાસ હોય, ઢોરનો ત્રાસ હોય, અગાઉ બી અહીંયા આગળ જુવાપુરામાં આવી જ રીતે વાંદરાનો ખૂબ જ ત્રાસ હતો. કેટલા સમય સુધી લોકોને કરડી ગયો એ જ ત્રાસ હાલમાં આ વાંદરાનો સરખેજ રોજાની આજુબાજુનો વિસ્તાર છે. અત્યારે આપણે ઊભા છીએ ચીકુવાડી અજમેરીવાડીમાં. લોકો ભયભીત છે, બાળકો શાળા જઈ શકતા નથી, મોટા વડીલો નમાઝ પડવા જઈ શકતા નથી અને બહેનો આ ભયના કારણે દોડવા જાય છે. કેટલા લોકો પડી ગયા છે, હાથ પગમાં પરેશાની આવી છે. હાલમાં તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંય જંગલ ખાતામાં કે ગમે તેમાં, તો આ રીતની પ્રોસિજર થવી જોઈએ કે એક ટીમને સ્ટેન્ડ ટુ અહીંયા રાખવી જોઈએ, જેથી કરીને આ ટીમ લોકોને આવે, બોલાવે, પછી આવે ન આવે એવું બી જાણવા મળ્યું છે અહીંયાથી બેનને, કે ભાઈ તમે વાંદરાને પકડી રાખો તો અમે લોકો આવીને લઈ જઈશું. પણ આ કોઈ બિલાડી નથી કે એને પકડીને બંધ કરીએ. લોકો પરેશાન છે, લોકો પરેશાનીના કારણે આ ભયથી મુક્ત થાય એટલે તાત્કાલિક તંત્રને અમારી રજૂઆત છે. ખાસ મારું મકાન આ રહ્યું બાજુમાં જ છે અને અમે લોકો અહીંયા 15 દિવસથી મિનિમમ આ વાંદરાની પાછળ ભાગી રહ્યા છે અને નાના નાના જે છોકરા બાળકો છે ને એ નિસારમાં નહીં જઈ શકતા. અમારી ગીતા પરવા માણસને લાકડી લઈને જવું પડે છે મૂકવા, બરાબર, નિસારમાં નહીં જઈ શકતા. નાના વડીલો માણસો હોય જે નમાઝ પરવા નહીં જઈ શકતા. એવી પોઝિશન આપ જોઈ શકો છો કે સવારમાં બહેનો છે તે કામ કરતા હોય છે, પરંતુ અત્યારે જે કપિરાજનો ત્રાસ છે તેના કારણે હવે કામ નથી કરી શકતા, પરંતુ બાળકોનું ધ્યાન રાખવું પડે છે. બેન, આપનું નામ શું? મારું નામ તાયરા છે. અત્યારે જો તમે જોઈએ જ રહ્યા છો ને કેટલી પબ્લિક ડળી હોય છે ને, અત્યારે જ એક બનાવ બનતો રહી ગયો, એક બેનને કાપતા રહી ગયું. આ બચ્ચા એ તો સ્કૂલ નહીં જઈ શકતા, પડવા નહીં જઈ શકતા, એવી રીતે ડરમાં ડરમાં અમારે કંઈ કામ કરવું હોય તો અમારે લાકડી હાથમાં રાખવી પડે છે. સવારે અમારે 6 વાગે પાણી આવે, અમારે 12 લાકડી રાખીને અમારે કામ કરવું પડે છે. બધા જ ડરી ગયા છે. રાતે હું નીકળ્યો તો 8 વાગે રિક્ષા લેવા જતો હતો, અહીંયા ઘૂંટી પાસે થોડો આગળ ગયો ને તો મારા પાસે ભાગ્યો રહી, તો એ જાણ બચાવીને ફટા પાછો આવ્યો હું, તો એ મારા પાસે થોડી દેર દોડા ઓર મેં ઘર આવી ગયા ઓર મેં પીછે પીછે સબ ભેગીઓ ગયા. તો અત્યારે આપ જોઈ શકો છો કે બાળકો છે. બેટા તું બી છો, ડર લાગે છે? સ્કૂલે જા છો? હે, સ્કૂલે જા છો? નહીં, 5 દિન સી નહીં જાતા. ક્યું ક્યું નહીં જાતા? બંદર કી બીક લાગે. તો અત્યારે જો બાળકો પણ ડરેલા છે, મહિલાઓ છે તે ઘર કામ છોડી અને કપિરાજને ભગાડવા માટે સોસાયટીમાં ઉભા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી તેવો આક્ષેપ છે તે લોકો કરી રહ્યા છે. પરંતુ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. હવે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે અહીં પહોંચી છે અને જે કપિરાજને પકડવા માટેની કાર્યવાહી કરશે, કારણ કે ખૂબ જ ત્રાસ છે, વર્ધી ગયો છે અને 25 જેટલા લોકો છે કે જેને બચકા પડી ગયા છે. કેમેરામેન હિરેન્સ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરમાં શ્વાન, ત્યારબાદ પશુઓ અને હવે વાનરોનો ત્રાસ પણ વધી રહ્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તાર છે કે જ્યાં 25 લોકો પર વાનરે હુમલો કર્યો છે અને તેના કારણે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આપ જોઈ શકો છો કે આ બહેન છે કે જેમને કપિરાજે હુમલો કર્યો અને તેને પગમાં ઈજા પહોંચી છે. બેન, આપનું નામ? ફિરોજા. ફિરોજાબેન, આખી ઘટના કઈ રીતે બની છે? હું કામે નીકળીને, મને હાજી ચવલના ગેટમાં બહાર રહીને નીકળીને વાંહીથી આવીને મને હુમલો કર્યો, આખી સુવડાવી દીધી, પછી લોચો લીધો, તાણે હું સૂઈ ગઈ. પછી મેં જોયું કે આ વાનર હતો ને મને લોચો લઈને ભાગ્યો. આ કેટલા દિવસથી આવું ચાલી રહ્યું છે? આ તો મહિનો જેવું થયું આ બધું ચાલતા. ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી છે? ના, આ થયું તાણે અમને ખબર પડી. આપણને એમ કે ઘરમાં ને ઘરમાં રહીએ, આ મને થયું, પછી આપણે કંઈ જાણ કરી કે ભાઈ આવી રીતે થયું. બેન, તમારા ઘરમાં કેટલા લોકો છે, સભ્ય છે અને ઘર કઈ રીતના ચાલે છે? મારી 2 બેબી, 1 બાબો છે, નાનકો બાબો, ને 1 હું. મારા ઘરેથી નથી, ઘર મારા ઉપર જ ચાલે. તો આ બેન છે કે જેમનું ઘર પોતાના જે કામી લઈ આવે છે તેના ઉપર ગુજરાન ચાલે છે, પરંતુ તેઓ કામ ઉપર જતા હતા ને કપિરાજે હુમલો કર્યો, હવે તેઓ ઈજાગ્રસ્ત થયા છે, કામે પણ નહીં જઈ શકે, એટલે ચિંતા એ પણ છે કે ઘર કઈ રીતે ચલાવવું. 4 સભ્યો છે, એમાંથી પોતે જ કામધંધે જાય છે અને તેમાંથી જે કમાઈ આવે છે તેમાંથી તેઓનું ગુજરાન ચાલે છે. ત્યારે તંત્રને એક જ રજૂઆત છે કે જે વારંવાર જે વાનરો હુમલો કરે છે તેને, એવા વાનરોને જે તે વિસ્તારમાં
માં છે ત્યાંથી પકડી લેવામાં આવે. કેમેરામેન હિરેન શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અને સમાચારમાં હવે વાત દીપડાની, દહેશતની. રાજકોટ પંથકમાં દીપડાની દહેશત જોવા મળી. કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાનો દાવો છે. રાત્રે સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. ખેત મજૂરોએ દીપડો જોયો હોવાનો પણ દાવો કર્યો છે. પંજાના નિશાન મળતા જ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા જ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. વન વિભાગે મોડી રાત સુધી તપાસ કરી છે. સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ છે. ખેડૂતો મકાનમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી. છેલ્લા 11 દિવસથી દીપડો આપી રહ્યો છે હાથતાળી. ગઈકાલે કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં પણ દીપડો દેખાયો હતો. અગાઉ વાઘોદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડો દેખાયો હતો. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. ફરી કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયા હોવાનો દાવો છે. કૃષ્ણનગરમાં દીપડાએ શ્વાનનું મારણ કર્યું. સીમ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે પાંજરા. દીપડાને પકડવા માટે પાંજરા મુકાયા, હજુ સુધી દીપડો નથી પકડાયો. 10 દિવસથી દીપડાની દહેશત છે. દીપડો હાથતાળી આપી રહ્યો છે. તો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પંચે, જે હાર્દિક 10 દિવસથી દીપડાની દેખા જોવા મળી રહી છે, સ્થાનિકોનું શું કહેવું છે? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં જે છે દીપડાની દહેશત યથાવત જોવા મળી રહી છે. હાલ આપણી સાથે અહીંયા જે છે સ્થાનિક આગેવાન છે, શું કહેશો તમારા વિસ્તારમાં દીપડાની? આનો અમારા વિસ્તારમાં જે અઠવાડિયું છે દીપડો હાક બોલાવે છે. એનું કારણ છે કે પેલા સ્મશાન હતો ત્યાંથી નીકળી ગયો, અત્યારે અમારી વાડીમાં ઘૂસી ગયો છે. એકડે હાજના મારણ કરેલું છે રાતના, પછી પિંજરું મૂકી દીધું અને બોલાવ્યા ફોરસ ખાતાવાળાઓને. એ લોકો આવ્યા રાત્રિ આખી, અમે રાતે ભેગા રહ્યા પણ દીપડો મળ્યો નથી. નીકળી ગયો છે અને મારણ તો મળી ગયું એટલે જ નીકળી ગયો છે. અત્યારે પિંજરું મૂક્યું છે, બકરું પણ બાંધ્યું છે. રાત આખી અમે રહ્યા છીએ અહીંયા. ચોક્કસથી દીપડાએ કૂતરાનું મારણ કર્યું હોવાનું જે છે સામે આવી રહ્યું છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા પિંજરું પણ મૂકવામાં આવ્યું છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે દીપડો અહીંયા જોવા જે છે અહીંયા ગઈકાલે પણ જોવા મળ્યો હતો. ત્યારે આજ હાલ જે છે અત્યારે અહીંયા પિંજરું મૂકવામાં આવ્યું છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે દીપડાનું દીપડા દ્વારા કૂતરાનું, પાલતુ કૂતરાનું પણ મારણ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પિંજરું મૂકવામાં આવ્યું છે અને પિંજરામાં જે છે અત્યારે મારણ મૂકવામાં આવ્યું છે. ગઈકાલે જે છે આ વિસ્તારમાં દીપડા એ એક પાલતુ કૂતરાનું મારણ કર્યું હતું. ગઈકાલે પણ આજ જે ગામ છે કૃષ્ણનગર, અહીંથી માત્ર ને માત્ર 4 કિલોમીટર દૂર આવેલા રામનગર ગામમાં જે છે દીપડાના સગડ જોવા મળ્યા હતા. ત્યાં દીપડો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે દીપડાની દહેશત છેલ્લા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અને દીપડો હાલ અત્યારે પકડથી દૂર છે. અને સમાચારમાં હવે વાત કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડની. તો આ તરફ રાજ્યવ્યાપી વિઝા કૌભાંડ પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે. સમગ્ર વિઝા રેકેટમાં ચોંકાવનારી માહિતી સામે આવી, જેમાં એજન્ટોની જુદી જુદી મોડસ ઓપરેન્ડી થકી નકલી માર્કશીટ સર્ટિફિકેટથી વિદેશ મોકલવાનો ખુલાસો થયો છે. આ સાથે જ બેંકની ખોટી એન્ટ્રીથી વિદેશ મોકલતા હોવાનું પણ સામે આવ્યું. એટલું જ નહીં, વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો પણ નકલી હોવાનું સામે આવ્યું, જેમાં આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી અને આ વેપલો ચલાવવામાં આવતો હતો. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 5 ફરિયાદ નોંધાઈ છે અને 7 આરોપીની ધરપકડ પણ થઈ ચૂકી છે. આ ગોરખ ધંધાના મૂળ સુધી પહોંચવા સીઆઈડી ક્રાઇમ હાલ અત્યારે તપાસ કરી રહી છે. પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ઊંઝા અને આણંદના એજન્ટો આ વેપલામાં સામેલ હોવાનું બહાર આવ્યું. તો વિઝા એજન્ટો પર દરોડા બાદ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે. સંવાદદાતા કેતન પણ વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે. જે કેતન, અત્યાર સુધીમાં 5 ફરિયાદ થઈ છે, 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, શું વધારે માહિતી?
ચોક્કસથી જણાવી દઉં કે થોડા દિવસ પહેલાં જ જ્યારે દુબઈથી ફ્રાન્સ જે ચાર્ટર પ્લેન ઉપડ્યું હતું તેને ફ્રાન્સમાં પેટ્રોલ પુરાવા ઊભું રહેતા, ત્યારબાદ જે 303 જેટલા લોકો હોય છે તે આ પ્લેનમાં હોવાની માહિતી મળી હતી, તેમાંથી હાલમાં 276 જેટલા જે લોકો હોય છે તેને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે સમગ્ર વિઝા હોય છે કે આ લોકો કઈ રીતે ગયા હતા, કોણ આમાં સામેલ હતું, આમાં માસ્ટર માઇન્ડ કોણ છે તેને લઈ હાલ જે તંત્ર હોય છે તે હાલ ચોક્કનું બન્યું છે અને હાલમાં તપાસ કરી રહ્યો છે. એક બાદ એક જે લોકો હોય છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે આનો માસ્ટર માઇન્ડ હોય તેને શોધવાની હાલમાં કાર્યવાહી હોય છે, જે તપાસ હોય છે હાલમાં કરવામાં આવી રહી છે. જી જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર. તો કબૂતરબાજીમાં કોણ કોણ પાપીઓ છે તેને લઈ તપાસ ચાલી રહી છે. વિઝા એજન્ટો પર હાલ અત્યારે દરોડા થઈ રહ્યા છે અને અલગ અલગ હાલ અત્યારે માહિતી પણ સામે આવી રહી છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. મોનો કોડિયો છીનવી રહ્યો હતો, ગરીબોના હકનું અનાજ કાળા બજારમાં વેચી દઈ પોતાના ખિસ્સા ભરી રહ્યો છે, ત્યારે આવા સંચાલકોને તંત્ર દ્વારા છાવરવામાં આવતો હોવાનો પણ લોકોએ આક્ષેપ લગાવ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં તબીબ અને સિક્યુરિટીની બબાલ, પાર્કિંગ મુદ્દે તબીબ અને તેની માતા સાથે સિક્યુરિટીએ ગેરવર્તન કર્યાનો આરોપ હોસ્પિટલના ડીને કહ્યું. સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીશું. બનાસકાંઠાના ડીસામાં ચેઇન સ્નેચિંગની કાળજું કંપાવતી ઘટના બની. શિવનગરમાં રસ્તે પસાર થતા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ આચરાઈ. બનાવ સમયે 70 વર્ષીય વૃદ્ધા રોડ પર પટકાયા. બે બાઇક સવાર યુવકોએ ચેઇન સ્નેચિંગ કરતા સીસીટીવીમાં કેદ થયા. વૃદ્ધાએ 2 તોલાની સોનાની ચેઇન પહેરી હતી, જે લૂંટ કરી ચેઇન સ્નેચિંગ બાદ લોકો પાછળ દોડ્યા, પરંતુ યુવકો ઘટનાસ્થળેથી થયા ફરાર. સુરતમાં સોયાણી પાટિયા પાસે પિકઅપ વાહન અને ટેમ્પોની ટક્કર. બારડોલી રોડ પરના અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી. બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત થયાનું કારણ સામે આવ્યું. ખાડી દેશ યમનમાં દ્વારકાના માલવાહક જહાજમાં આગ લાગી. સુલતાને મદીના નામનું જહાજ ભીષણ આગમાં બળી અને ખાક થયું. મૂળ સલાયાના માલવાહક જહાજ સાથે મકલા પોર્ટ પર બનાવ બન્યો હતો. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આગનો બનાવ. ઘટનામાં કંપનીના માલિક સહિત 4 લોકો દાઝતા સારવાર અર્થે ખસેડાયા. 4 ફાયરફાઈટરની ડ્રાઇવરથી આગ પર કાબૂ મેળવાયો. સુરતમાં પાંડેસરા જીઆઈડીસીની રાણી સતી મિલમાં આગ લાગી. એકાએક લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. દ્વારકાના ભાણવડ પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની તવાઈ. 6000 લીટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપી પાડ્યો. બરડા ડુંગરના કાનમેરા વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચલાવતા 2 આરોપી ફરાર થતા પોલીસે ઝડપી પાડવા કવાયત હાથ ધરી. વડોદરાના છાણી ચકાતનાકા પાસે પથ્થરમારાનો વીડિયો વાયરલ. સામાન્ય મુલાચાલી બાદ બંને જૂથ વચ્ચે મારામારી અને લોખંડના પાઇપથી કરાયો હતો હુમલો. જોકે હુમલાની ઘટના બાદ પોલીસ પહોંચે તે પહેલા જ ટોળું વિખેરાઈ જતા મામલો થાળે પડ્યો હતો. ધોરાજીમાં મોટી મારડ ગામ પાસે પિકઅપ ડાલાનો અકસ્માત સર્જાયો. વાહનની સામે એકાએક ભૂંડ આવી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા બની ઘટના. ડુંગળીના પાલામાં મજૂરી કરવા જતા 10થી વધુ ખેતમજૂરો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. નાટકો રજૂ કરી કેન્ટીન અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઈને વિરોધ કર્યો. પોલીસે યુનિવર્સિટી પહોંચી વિરોધ કરનારાઓની અટકાયત કરી. દ્વારકાના ખંભાળિયા શહેરમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. પૌરાણિક દ્વારકા ગેટ, સલાયા ગેટ, પોર ગેટ જેવા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા. ઐતિહાસિક ગેટને હેરિટેજ લુક આપી વિકાસ કરવા માટે ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા. રાજકોટના જસદણમાં છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો કરાયો. આટકોટની ડીપી પટેલ છાત્રાલયના ટ્રસ્ટી અર્જણ રામાણી પરના હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. 40થી વધુ શખ્સો હથિયાર સાથે તરખાટ મચાવ્યો હતો. તમામ લોકોના મોબાઈલ ઝુંટવી લઈને હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટી રણજણ રામાણીએ જસદણના ઉદ્યોગપતિ રૂડા ભગત પર આરોપ લગાવ્યા છે. ઉપરાંત રૂડા ભગત પણ હુમલા સમયે સીસીટીવી દ્રશ્યોમાં નજરે પડ્યા.
ચેટકોની ભરતી પરીક્ષા ફરી લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા. 100થી વધારે વિદ્યાર્થીઓ એમડીને રજૂઆત કરવા વડોદરાની વિદ્યુત કચેરીએ પહોંચ્યા. ચેટકો પરીક્ષા લેવા પર મક્કમ હોવાથી ઉમેદવારો નિરાશ થયા. એમડી કચ્છના પ્રવાસી હોવાથી એચઆર છેટી રાયને મળ્યા હતા ઉમેદવારો. વાતચીત બાદ નિરાશા સાંપડતા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી ઉમેદવારોએ કહ્યું કે અમે પોલ ટેસ્ટ માટે તૈયાર, પરંતુ ફરી પરીક્ષા નહીં આપીએ. મહીસાગરના ખાનપુરમાં ગરીબોના સસ્તા અનાજની કાળાબજારી કરાઈ. મામલતદારે અંદાજે 60,000થી વધુનો ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કર્યો. 20 વર્ષથી ગરીબોને ઓછું અનાજ અપાતું હોવાની ફરિયાદ. મુંડા વડેકની સરકારી દુકાનના સંચાલકને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવા માંગ. તંત્ર સંચાલકને માત્ર 2 મહિના માટે સસ્પેન્ડ કરતા હોવાનો ગ્રામ્યજનોનો આક્ષેપ. કડક કાર્યવાહીની સાથે કાયદાકીય પગલાં ભરવા માંગ ઉઠી. દાહોદમાં મનરેગા યોજનાના કામોને મંજૂરી ન અપાતા રોષ. બીટીપીએ મનરેગા યોજનામાં મટીરીયલના કામોની મંજૂરી મામલે ડીડીઓને આપ્યું આવેદન. છેલ્લા 2 વર્ષથી કામોની મંજૂરી ન મળતા બીટીપીના કાર્યકરોમાં રોષ. માંગણી ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. સુરતમાં કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયાનો આક્ષેપ. 100થી વધારે કારીગરોને કોઈપણ કારણ આપ્યા વિના અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાતા રોષ. કારીગરો રત્નકલાકાર સંઘને રજૂઆત કરવા પહોંચ્યા. બોટાદના 10 ગામોને જોડતો ભાંભણ રોડ અત્યંત બિસ્માર હાલતમાં. 2 વર્ષ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથના ઉનામાંથી ઝડપાય ઉઠશે નકલી આધાર કાર્ડ કૌભાંડ. નકલી આધાર કાર્ડ બનાવતા 3 ઇસમો ઝડપાયા. અસલમ ઇસ્માઇલ શેખ, સબીર શરીફ સુમરા, રાવેદ ઉર્ફ ભૂરો મંસૂરીને પોલીસે ઝડપી પાડ્યા છે. બસ સ્ટેશન પાસે દરબારી આધાર સેન્ટરમાં આ પ્રકારનો ગોરખધંધો ચાલતો હતો. આરોપી 4,000 થી 13,000 સુધીના નકલી આધાર કાર્ડ બનાવતા હતા. નકલી અધિકારી, નકલી પોલીસ અને નકલી કચેરી બાદ હવે નકલી આધાર કાર્ડ કૌભાંડ ઝડપાયું. મહેસાણામાં અધિકારીઓની જાસૂસીનો મામલો. વોટ્સએપ ગ્રુપના આધારે જાસૂસીનો ખુલાસો થયો છે. ગ્રુપમાં 1,500 વ્યક્તિના નંબર હતા. ગ્રુપમાં એડ આટલા નંબર હોવાનું સામે આવ્યું છે. મોબાઈલ નંબરોના નામ મેળવી અને ગુનાહિત ઇતિહાસ અંગે પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ બીઆર સુરતની, તો સુરતમાં બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. ડુમસ રોડ પર યુવતી પર ફરી વળ્યું હતું ટાયર. રોડ ક્રોસ કરતી યુવતીને બીઆરટીએસ બસે અડફેટે લીધી હતી, જ્યારે લાન્સર આર્મી સ્કૂલની સામે બની ઘટના. રામ ભક્તોની સદીઓની તપસ્યાનો 22મી જાન્યુઆરીએ અંત આવશે અને કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક સમાન એવા રામ મંદિરની કલ્પના હાલ અત્યારે સાકાર થવા જઈ રહી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની તૈયાર છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને જેને લઈ હાલ અત્યારે તૈયારીઓ તડામારની ચાલી રહી છે, જેમાં હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી અને આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે. કળશના દર્શન અને પૂજન ભાવિકો કરી શકે તે માટે કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરતી ફરતી સુરત આવી પહોંચી અને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સુરત ગુરુકુળ ખાતે આ કળશ યાત્રાનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ કળશને ફરતે એક કળશની આકૃતિ રચવામાં આવી. આ ઉપરાંત શ્રી રામ પણ માનવ સાંકળથી લખવામાં આવ્યું હતું. તો શ્રીરામની કળશ યાત્રાનું ભવ્ય આયોજન વેડ રોડ સ્થિત ગુરુકુળમાં પૂજન કરવામાં આવ્યું હતું અને દર્શન પણ કરવામાં આવ્યા હતા. શ્રીરામ માનવ સાંકળથી લખવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો પણ કળશ યાત્રાના દર્શન ખાતે પહોંચી ચૂક્યા હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.